जागते रहो। अच्छा अच्छा ठीक है, थैंक यू सो मच। फाइनली काम हो गया। अरे कौन सा काम हो गया भाई? अरे बस की टिकट कराई थी तो उसका रिफंड प्रोसेस स्टार्ट हो गया। हेलो, रुकिए मैम, 2 मिनट रुकिए, OTP बता रहा हूँ मैम। लेकिन पैसा तो आज आ जाएगा। अरे यार ऐसे किसी को भी OTP शेयर नहीं करते। क्यों? अगर OTP शेयर करोगे ना तुम्हारा पूरा बैंक अकाउंट खाली हो जाएगा। भूल गया वो बैंगलोर के इंजीनियर के साथ क्या हुआ था? उसके अकाउंट से ऐसे ही लाखों रुपए निकाल लिए थे। अच्छा हाँ। कार्तिक नी होशियार ये मोहित ने तो बचावे लीधो, પરંતુ દરેકની પાસે કાર્તિક જેવો મિત્ર હોય જે સમય આવે ખભેથી ખભો મિલાવીને ઉભો રહે તે જરૂરી નથી। તેથી આવી છેતરપિંડીથી બચવા માટે જાગતા રહો। ઘણા લોકો મહેનતથી કમાયેલા પૈસા સતત ગુમાવી રહ્યા છે, કારણ કે નાણાકીય છેતરપિંડીમાં સૌથી મોટી ભૂલ તમે પોતે કરી બેસો છો। 2023માં થયેલા ફાઇનાન્શિયલ ફ્રોડ પર નજર નાખીએ અને જોઈએ કે તમે તેમાંથી શું શીખી શકો છો, જેથી 2024માં આવા સ્કેમનું લક્ષ્ય તમે ન બનો। 2023 એ વર્ષ હતું જ્યારે સાયબર ફ્રોડમાં AI બેઝડ ડીપ ફેક ટેકનોલોજીનો ઉપયોગ જોવા મળ્યો। ફ્રોડ GPT અથવા વોર્મ GPT નામના ફ્રોડમાં લોકોના અવાજની કોપી કરવામાં આવી અને પછી કોલ કરીને લોકોને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે આ કોલ તેમના કોઈ ઓળખીતાએ કર્યો છે। ટેકનોલોજીનો ઉપયોગ એવો કે અસલી નકલીની ઓળખ કરવી મુશ્કેલ છે। પછી એક દુઃખદ વાર્તા સંભળાવીને પૈસાના રોદણા રોવામાં આવે છે અને મિત્રને મદદ કરવાના નામે પૈસા પડાવવામાં આવે છે। 2023માં કેરળમાં 300થી વધુ લોકો સાથે છેતરપિંડી થઈ, જેમાં લોકોએ કુલ 4 કરોડ રૂપિયા ગુમાવ્યા। આ ફ્રોડે આપણને શીખવ્યું કે ઇનકમિંગ કોલ્સ પર આંધળો વિશ્વાસ ન કરો। ભલે કોઈ પરિચિતનો અવાજ સંભળાય, પરંતુ પૈસા આપતા પહેલા જાતે કોલ કરો અને કોમન લોકો સાથે વાર્તાને ક્રોસ ચેક કરી લો। ડિજિટલ RS ફ્રોડ, આ ફ્રોડે પણ 2023માં ઘણા લોકોને ચૂનો લગાવ્યો છે। આમાં સ્કેમર કોલ કરીને લોકોને કહે છે કે તેઓ એક કુરિયર કંપનીમાંથી વાત કરી રહ્યા છે અને તેમનું કુરિયર કસ્ટમ વિભાગે પકડી લીધું છે। લોકોના આધાર નંબર વાંચી સંભળાવે છે અને કહે છે કે તેમની આ ID નો ઉપયોગ ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કરવામાં આવ્યો છે, જેનાથી લોકો ડરી જાય છે। ત્યારબાદ કહેવામાં આવે છે કે કોલ પોલીસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે। હવે સ્કાઈપે કોલમાં જોડાવા માટે કહેવામાં આવશે, પછી કહેશે કે તમારા આધાર નંબર સાથે મની લોન્ડરિંગના ઘણા કેસ લિંક છે, હવે ચેક કરવા કે તમારું બેંક અકાઉન્ટ મની લોન્ડરિંગ સાથે લિંક નથી। તેઓ પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે અને વચન આપે છે કે તે પરત કરી દેવામાં આવશે, પરંતુ પૈસા જેવા ટ્રાન્સફર થયા એ લોકો ગાયબ થઈ જશે। તાજેતરમાં નોઈડામાં એક મહિલા સાથે આવી જ એક ઘટના બની હતી, જેમાં તેની સાથે 11 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ ગઈ। આ કોલ્સમાં તમારા ડરનો ફાયદો ઉઠાવવામાં આવે છે। કસ્ટમ, પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, મની લોન્ડરિંગ જેવા શબ્દો કોઈના પણ હોશકોશ ઉડાવી શકે છે, પરંતુ જો તમે કોઈ ગેરકાયદેસર કામ નથી કર્યું તો આવા કોલ્સને ઇગ્નોર કરો। 2023માં કુરિયર ઉપરાંત નોકરીના નામે પણ છેતરપિંડીના ઘણા કોલ આવ્યા। YouTube પર વિડીયો લાઇક કરવા, ઓનલાઈન રેટિંગ આપવા અથવા સોશિયલ મીડિયા પોસ્ટને લાઇક કરવા જેવા કામ કરીને વર્ક ફ્રોમ હોમના નામે છેતરવામાં આવ્યા। ફસાવા માટે શરૂઆતમાં 500-700 રૂપિયા આપી પણ દેવામાં આવતા હતા, પરંતુ ત્યારબાદ મેમ્બરશિપના નામે પેમેન્ટ વસૂલવા લાગે છે। મુંબઈમાં રહેનારા એક સોફ્ટવેર એન્જિનિયર સાથે આવી જ ઘટના બની હતી। તેને હોટેલ રેટિંગના નામે પાર્ટ ટાઈમ જોબની ઓફર આપવામાં આવી હતી, આ સાથે 18 લાખથી વધુની છેતરપિંડી થઈ। વીજળીનું બિલ ભરો, નહીંતર તમારે અંધકારમાં જીવવું પડશે। આ મેસેજ 2023માં ઘણા બધા લોકોને હેરાન કર્યા, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો આ છેતરપિંડીનો આસાન શિકાર બન્યા। ફોન પર બિલ બાકી હોવાનું દર્શાવીને વીજ પુરવઠો બંધ કરી દેવાની ધમકી આપતો મેસેજ મોકલવામાં આવ્યો। મેસેજમાં બિલની ચુકવણી કરવા માટેની લિંક પણ મોકલવામાં આવતી હતી। લિંક પર ક્લિક કરતાની સાથે થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ થઈ જતી હતી અને પછી નેટ બેન્કિંગ દ્વારા ટ્રાન્ઝેક્શન થઈ જતું હતું। મુંબઈમાં સિનિયર સિટીઝન સાથે થયેલી એક આવી જ ઘટનામાં 11 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હતી। સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ ચીજ એ કે અપના જો ભી OTP હે વો કિસી કો ના બતાએ। સેકન્ડ ચીજ એ કે બેંક હે આપસે કભી ભી આપકી જો ભી પર્સનલ ઇન્ફોર્મેશન લેને કે લિયે આપસે કભી ભી કોન્ટેક્ટ નહીં કરતા હે। અગર કોઈ બેંક યા ફિર કોઈ ભી એન્ટિટીઝ આપસે કોન્ટેક્ટ કરતી હે તો સબસે પહેલે આપ ઉસકો જો આપકા અસલી ઓર્ગેનાઇઝેશન હે ઉસકો આપ કોલ કરકે આપ ઉસસે ઇન્ફોર્મેશન લે લે કે અસલી ઓર્ગેનાઇઝેશન હે યા ફિર કોઈ ફેક ઓર્ગેનાઇઝેશન આપકો બેસિકલી કોલ કર રહા હે તો ઓથેન્ટિસિટી ઓફ ધેટ ઓર્ગેનાઇઝેશન આપ સબસે પહેલે જાન લે।
एंड जो तीसरी मोस्ट इंपॉर्टेंट चीज़ है कि किसी भी अननोन सोर्स से अगर आपके पास में कोई भी लिंक्स आती है या फिर पासवर्ड आपसे मांगा जाता है या फिर आपकी कोई भी इंफॉर्मेशन भरने के लिए आपको बोला जाता है, तो इस टाइप की किसी भी अननोन लिंक पे आप क्लिक ना करें। और उसकी ऑथेंटिसिटी उस लिंक की आप जरूर जान लें कि वो एक्चुअल के अंदर वो ओरिजिनल वेबसाइट है या फिर ये किसी हैकर द्वारा कोई फेक वेबसाइट बनाई गई है। गृह मंत्रालय संसदीय स्थायी समिति ने जणाव्યું કે 2022 માં 2296 કરોડ રૂપિયાનો ઓનલાઈન ફાઇનાન્શિયલ ફ્રોડ થયો, 2023 માં તેનું કદ વધીને 5574 કરોડ રૂપિયા પર પહોંચી ગયું। તાળા ચાવી વગરની આ એક એવી ચોરી છે જેમાં પીડિત પોતે જ પોતાની ડિટેલ્સ શેર કરી બેસે છે અથવા પેમેન્ટ કરી દે છે, ઓટીપી જણાવી દે છે અથવા તો છેતરપિંડી કરતી એપ ડાઉનલોડ કરી બેસે છે। તો આને રોકવા માટેનું સૌથી મોટું શસ્ત્ર એ છે કે તમે જાગતા રહો અને એલર્ટ રહો, નહીતર 2023 માં થયેલો 5574 કરોડ રૂપિયાનો ફ્રોડ 2024 માં ક્યાંક અઢી ગણો વધીને જાય। એટલે ગયા વર્ષે લોકોએ જે ભૂલો કરી એવી ભૂલો જેનો સાયબર ઠગોએ ફાયદો ઉઠાવ્યો તમે તે કરવાથી બચો।